अस्सलामु अलैकुम, गुड मॉर्निंग जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी शाळामां ऑनलाइन शिक्षणमां आप सौनું स्वागत छे। धोरण एक विषय गणित विषयांक पुनरावर्तन आपणे पुनरावर्तन करी रह्या छे, बराबर ने? शेनो पुनरावर्तन? परीक्षा आवी रही छे एनું पुनरावर्तन चाले छे, बराबर ने? याद छे ने आपणी परीक्षा छे, जेमा परीक्षा लक्षी जे अभ्यासक्रम छे प्रकरण 1-6, बराबर। चलो आपणे केटला बधा प्रश्नो आगळ जोई गया, बराबर ने? आगळ आपणे घणा बधा प्रश्नोनो पुनरावर्तनનો વિડિયો જોઈ ગયા, હવે આગળનો પ્રશ્ન જોઈએ। સરવાળા કરો, આપણે નોટમાં પણ કરી ગયા સરવાળા, સ્વાધ્યાયપોથીમાં પણ કરી ગયા, બરાબર ને? ફરી પાછું આપણે પરીક્ષા માટે એકવાર પાક્કું કરી લઈએ। ચાલો જો અહીંયા 13+7, વત્તા એટલે સરવાળો, વત્તા એટલે જુઓ આ ચિહ્ન તમને દેખાય છે, આ ચિહ્ન દેખાય છે તમને, આ સરવાળાનો ચિહ્ન છે। તો એકર તગર 13+7 એટલે આપણે 13માં કેટલા ઉમેરવાના છે? 7, કેટલા ઉમેરવાના છે? 7, બરાબર, 13માં 7 ઉમેરીશું। ચાલો અહીંયા ધ્યાન આપો, પહેલાં આપણે કેટલા ગોળ કરીશું? 13 ગોળ કરીશું, અને 13 પછી કેટલા ગોળ કરીશું? 7 ગોળ કરીશું, બરાબર ને? ચાલો પહેલાં 13, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, બરાબર। હવે 7 ગોળ, 1, 2, 3, 4, 5, 6, 7। ચાલો હવે આપણે બંનેને ભેગા મળીને ગણીશું કેટલા થાય છે। 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, કેટલા થાય છે? 20। તો અહીંયા આપણે લખીશું 20, બરાબર, એકમના નીચે એકમ અને દશકના નીચે દશક, બરાબર। જો 7ના નીચે 0 આવવો જોઈએ અને અહીંયા 1 અને વત્તાની નીચે આવશે 2, એટલે 13માં 7 ઉમેરીશું તો જવાબ આવશે બગડે ને મીંડે 20। ચાલો આગળ જોઈએ, 9 વત્તા 9। હવે મેં તમને બીજી રીત પણ શીખવેલી હતી, બરાબર ને? કઈ રીત શીખવેલી? કે 9 તો આપણી પાસે છે, તો આપણે ખાલી નીચેની સંખ્યાના 9 ગણીશું, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, બરાબર। એટલે 9માં 9 ઉમેરીશ, 9 તો છે જ, અને આ બીજા 9, તો 9 પછી 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, બરાબર ને? 9 હતા ને ખાલી નીચેના 9 આપણે ગણી લીધા, 9 પછીના બધા ગણીએ તો જવાબ શું આવ્યો? 1, 8, 18, બરાબર। તો અહીંયા લખીશું 1, 8, 18, શું લખીશું? 1, 8, 18। ચાલો આગળ જોઈએ, 17+0, શૂન્ય છે, આપણે શૂન્યના કંઈ પણ ગોળ પાડીશું નહીં, શૂન્યનું એક પણ ગોળ આવશે નહીં, એટલે એ ગણાશે જ નહીં, બરાબર ને? તો 17 ગોળ કરીશું આપણે, બરાબર। ચાલો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17। હવે શૂન્ય છે તો શૂન્યનું ગોળ કરીશું નહીં કરીશું, તો જવાબ શું આવશે? એનો એ જ આવશે, બરાબર ને? 17નો 17 જ આવશે, તો અહીંયા લખી દઈશું આપણે 1, 7, 17, શું લખી દઈશું? 1, 7, 17। ચાલો આગળ, 11+4,
અગિયારમાં કેટલા ઉમેરવાના છે? ચાર. એટલે અગિયારમાં ચાર ઉમેરીશું તો જવાબ શું આવશે આપણે જોવાનો છે. ચાલો, અગિયાર તો છે જ આપણી પાસે, તો આપણે હવે નીચેની સંખ્યાના ચાર બરાબર ગોળ કરીશું. એક, બે, ત્રણ, ચાર. અગિયાર છે આપણી પાસે, અગિયાર પછીના ગણીશું. બાર, તેર, ચૌદ, પંદર. એટલે અગિયારમાં ચાર ઉમેરીશું તો જવાબ આવશે એકડ પાછળ પંદર. જવાબ શું આવશે? એકડ પાછળ પંદર, બરાબર. ચાલો આગળ જોઈએ. દસ વત્તા બે, એટલે દસમાં કેટલા ઉમેરવાના છે આપણે? બે ઉમેરવાના છે, બરાબર. ચાલો, દસ તો છે જ આપણી પાસે, હવે એમાં આપણે કેટલા ઉમેરીશું? બે. એક, બે, બરાબર. દસ પછી અગિયાર, બાર. દસ પછી જ ગણીશું અહીંયા. દસ પછી અગિયાર, બાર. એટલે દસમાં બે ઉમેરીશું તો જવાબ આવશે એકડ બગડ બાર. જવાબ શું આવશે? એકડ બગડ બાર. ચાલો આગળ જોઈએ. સોળ વત્તા બે, એટલે કે સોળમાં બે ઉમેરીશું તો જવાબ શું આવશે એ આપણે જોવાનો છે, બરાબર. ચાલો, એકડ છગડ સોળ, તો સોળ તો આપણે નીચે કેટલા છે? બે. તો બે ગોળ કરીશું. એક, બે. હવે સોળ પછીના બેને ઉમેરીશું. સોળ પછી એકડ સાતડ સત્તર, એકડ આઠડ અઢાર. અહીંયા આવશે એકડ આઠડ અઢાર. જેને નહીં સમજ પડે એણે ઉપર સોળ પણ ગોળ કરવાના અને નીચે બે પણ ગોળ કરવાના, મેં જેમ તમને આગળ દાખલા બતાવ્યા એ પ્રમાણે, બરાબર. પછી બંનેને તમારે અહીંયા ગણીને લખવાના છે, જેને સમજ નહીં પડે એ, બરાબર. એણે ઉપરની સંખ્યાના પણ ગોળ કરવાના અને નીચેની સંખ્યાના પણ ગોળ કરવાના, અને પછી બંનેને ભેગા મળીને તમારે જે જવાબ આવે એ અહીંયા નીચે જવાબમાં લખવાનો છે. જવાબમાં પણ એકમના નીચે એકમ અને દશકના નીચે દશક આવવો જોઈએ, બરાબર. પણ આ પણ સહેલી રીત છે કે તમારે સોળ નહીં કરવા, નીચેની સંખ્યાના કરી લેવાનો અને સોળ પછી સત્તર અને અઢાર, એટલે તમારો જવાબ આવી જાય, બરાબર. ચાલો, આ થયા આપણા સરવાળાના દાખલા. તમારે આ સરવાળાના દાખલા તમારી નોટમાં, ખાનાવાળી નોટમાં તમારે લખવાના છે અને બરાબર ગણવાનું છે, અને ગણીને બરાબર લખવાનું છે. તમારા મમ્મીને કહેવાનું અમને જે સંખ્યા છે તે લખી આપો, પછી તમારે જાતે જ મીંડા કરવાના છે અને એનો જવાબ લખવાનો છે. પરીક્ષામાં તમને સરવાળાના દાખલા પણ પૂછાશે. આપણે પહેલાંની પરીક્ષામાં એક એક રકમના દાખલા, એક એક અંકના દાખલા જોઈ ગયેલા, હવે આપણે બે અંકના દાખલા આવશે, બરાબર, મેં તમને જે હમણાં કરાવ્યા એ રીતે. ચાલો, આગળનું આપણે આગળની વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.